કોરોના કાળમાં ફીની બાબતને લઈને શાળાના સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણના બનાવો અવારનવાર સામે આવ્યા છે અને તેવામાં ખોલવડમાં આવેલી એક શાળા કે જેને ખરા અર્થમાં માનવતા મહેકાવી છે, ફી માફીની સાથે બાળકોને દત્તક લેવાની જે વાત અહીં સામે આવી રહી છે કે ભાઈ આ શાળા દ્વારા આવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. તો આ શાળા ક્યાં આવેલી છે, શાળાની શું વિશેષ પ્રકારની કામગીરી છે, આ તમામ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે રિપોર્ટર અશોકભાઈ પંચાસરા. હવે તેમની પાસેથી જાણીશું. જે અશોકભાઈ જણાવો કે ખોલવડમાં આવેલી આ શાળા કે જે બાળકો પ્રત્યે તેને શું નિર્ણય લેવામાં આવ્યો છે, શું સરાહનીય કામગીરીના સમાચાર મળી રહ્યા છે? હા ક્રિષ્ણા, આમ જોવા જઈએ તો છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેના અનુસંધાને એક ખોલવડની સ્કૂલ ખૂબ જ આદરણીયપૂર્વક આજે એક નિર્ણય એના દ્વારા કરવામાં આવ્યો છે કે જે કોરોનામાં નિરાધાર થયેલા બાળકોને 1 થી 8 ધોરણ સુધી દત્તક લેશે, કોઈપણ જાતની ફી વગર એમને અભ્યાસ કરવામાં આવશે. તો દેવરસી સ્કૂલ ખોલવડ ખાતે આવો જઈએ, થોડું એમનું મંતવ્ય. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ સમગ્ર વિગતો બદલ. તો છેલ્લા 1 થી 1.5 વર્ષના સમયની વાત કરવામાં આવે તો જ્યારથી કોરોના મહામારી ચાલી રહી છે આવા સમય દરમિયાન ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં અનેક એવા બાળકો છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આવા બાળકોને કોઈપણ પ્રકારની ફી કે કોઈ પણ ખર્ચા વગર 1 થી 8 ધોરણ સુધી આ શાળા આવા બાળકોને દત્તક લેશે. અભ્યાસના કોઈપણ જાતના ખર્ચ વગર તેને અભ્યાસ કરાવવામાં આવશે. તેની પાસે કોઈપણ પ્રકારની ફીની વસૂલાત નહીં કરવામાં આવે. ખોલવડ કામરેજ ખાતે આવેલી દેવર્ષે પ્રેક્ટિકલ શાળા કે જે લોકોની વારે આવી છે અને સ્કૂલ તરફથી આ એક સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે. એક તરફ આપણે કોરોના મહામારીની વાત કરવા જઈએ તો અનેક વાર એવા બનાવો સામે આવ્યા છે કે જેમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફીની બાબતને લઈને ઘર્ષણ થયો હોય, વાલીઓએ શાળાની બહાર ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન કર્યા હોય, આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. અને તેવા સમયની વચ્ચે આ એક બીજો એવો તેનો ઓપોઝિટ દાખલો કહી શકાય કે જેમાં માતા પિતા વિનાના બાળકોની વારે શાળા આવી છે. શાળા આવા બાળકોને દત્તક લે અને તેની પાસેથી એક પણ પ્રકારની ફીની વસૂલાત નહીં કરે. હાલ તો સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો અને અનેક સેવાભાવી માણસો દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું શાળાના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. વિશેષમાં શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મારું નામ યોગેશ વિરડિયા, સંચાલક દેવર્ષી પ્રેક્ટિકલ પાઠશાળા. કઈ જગ્યાએ સ્કૂલ આવી છે તમારી? અમારી શાળા કામરેજમાં ખોલવડ વિસ્તારમાં આવેલી છે. આપણો અભ્યાસક્રમ જણાવો. અમારે અહીંયા 1 થી 8 ધોરણ તેમજ બાલભવનના વર્ગો ચાલુ છે. કેટલા વર્ષ થયા તમે અહીંયા છો? અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા સંચાલક તરીકે ફરજ બજાવું છું. કેટલાથી કેટલા સુધીના તમે અહીંયા અભ્યાસ ચાલે છે? અમારે અહીંયા બાલભવન તેમજ ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ ચાલે છે. અત્યારે તમારે આ કોરોનાની પોઝિશનની અંદર શું સેવા આપવા માંગો છો સ્કૂલ તરફથી? અમારી આ કોરોનાની આ જે મહામારી ચાલી રહી છે એમાં અમારી શાળા તરફથી છેલ્લા ઘણા સમયથી અમે એવો નિર્ણય લીધો છે કે જે વાલીઓ જે આ દુનિયા છોડીને જતા રહ્યા છે, જેમણે કોરોનાને કારણે મોતને ભેટ્યા છે, તેમના બાળકો અમારી શાળામાં અથવા તો અન્ય શાળામાં ભણી રહ્યા છે અને કોરોનામાં જેઓ એક્સપાયર થયા છે, તો એમના બાળકોને અમે 1 થી 8 ધોરણ સુધીનાને દત્તક લેવાના છીએ અને એમને કોઈપણ જાતના ચાર્જ વગર ફી વગર અમે ભણાવવા જઈ રહ્યા છીએ. કેટલો સ્ટાફ ધરાવો છો સ્કૂલની અંદર? અમારે અહીંયા 15 જણાનો શિક્ષકોનો સ્ટાફ છે. સેફ્ટી વિશે શું કહેવા માંગશો સ્કૂલની? અમારી સેફ્ટીમાં અમારે ફાયર સેફ્ટીની બધી જ સુવિધાઓ છે. અમારે 2 દાદર છે, 2 ઇમરજન્સી એક્ઝિટ છે, એટલે ફાયર સેફ્ટીની બીજી કોઈ તકલીફ નથી. કેટલાથી કેટલા ધોરણ સુધી, ક્યાં સુધી તમે ફ્રીમાં આ એડમિશન આપશો? અમે કોઈ વ્યક્તિ છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે તો ધોરણ 1માં અભ્યાસ કરે છે તો એને 8 ધોરણ સુધી અમે ફ્રીમાં ભણાવશું. કોઈ વ્યક્તિ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એને પિતાની છત્રછાયા ગુમાવી છે કોરોનામાં તો એમને 2 થી 3 ધોરણ સુધી કે 8 ધોરણ સુધી, મીન્સ કે અમારો 1 થી 8 ધોરણ સુધી અમે ફ્રી ઓફ કોસ્ટ ભણાવવા જઈ રહ્યા છીએ. પબ્લિકને અને વાલીને શું મેસેજ આપવા માંગો છો? અમે વાલીઓને એટલો જ સંદેશ આપવા માંગીએ છીએ કે જો તમારી પાસે કંઈક સારી એવી સગવડ છે તો આ કોરોનાની મહામારીમાં જેમને જરૂર છે એમને તમે મદદ કરો. અત્યારે માનવતા છે એ જ સૌથી વધારે ઉપર છે. તમે જેટલી લોકોને મદદ કરશો એટલા જ લોકોને સાહસ મળશે અને એટલા જ લોકો વધારે સારી રીતે પોતાનું જીવન જીવી શકશે. ટૂંક સમયમાં સ્કૂલ ચાલુ થવાની તૈયારી છે, શું કહેવા માંગો છો એના વિશે? અમે ટૂંક સમયમાં સ્કૂલને શરૂ થવાની તૈયારી છે. જ્યારે અમે અત્યારે સ્કૂલ ઓનલાઈન ચાલુ છે તો અમે દરેક વાલીઓને એટલી જ અપીલ કરવા માગીએ છીએ કે ભલે બાળકો ઓનલાઈન ભણે છે છતાં પણ તમે એમની સાથે બેસો અને એમને શું અભ્યાસ કરે છે, કઈ રીતે અભ્યાસ કરે છે, એમની નોટબુક, શાળામાં જે કંઈ બી કાર્ય આપવામાં સોંપવામાં આવે છે, કરવા દેવામાં આવે છે,
તે કામ સંપૂર્ણ રીતે સારી રીતે કરે છે કે નહીં, એટલી તમારી એક વાલી તરીકે અત્યારે એક શિક્ષક તરીકે તમારે કામ નિભાવવાનું છે. આ ખોલવાડ વિસ્તારની અંદર આજે 5 વર્ષથી રહું છું અને સેવાકીય કામ કરું છું લોકોના. તો અત્યારે જે આ કોરોના કાળ ચાલી રહ્યો છે, લોકોના કામ ધંધા રોજગાર આ 2 વર્ષથી બંધ થઈ ગયા છે, લોકો આર્થિક રીતે ખૂબ પીડાઈ રહ્યા છે, ત્યારે બાળકોની ફી કેમ ભરવી, ઘર કેમ ચલાવવું અને ફ્લેટ જે લોકોએ લીધા તેના હપ્તા કેમ ભરવા, એ લોકો માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે આ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા હોવાને નાતે અને કામરેજ વિસ્તારનો આમ આદમી પાર્ટીનો મહામંત્રી તરીકે અત્યારે ફરજ નિભાવું છું, તો અમારા ગ્રુપ વતી અમે એવો નિર્ણય કર્યો, આ લોકો વિશે ચિંતન કરી અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે આપણા ગ્રુપ વતી જે લોકો આર્થિક રીતે નબળા છે એવા વાલીઓના બાળકોને જે બીજી અન્ય સ્કૂલોની અંદર અમારા વિસ્તારમાંથી મોંઘી સ્કૂલોની અંદર જાય છે, બસ ભાડા મોંઘા ભરે છે, તેવા વિદ્યાર્થીઓને આ સ્કૂલની અંદર એડમિશન લે એટલે એવા બાળકોની અમે 50% ફી ભરવા તૈયાર છે. કોરોનાની અંદર ઘણી સેવા આપી છે, એક બે દાખલા આપશો. કોરોનાની અંદર 58 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે રસોડું ચલાવવામાં આવ્યું હતું તેમાં 58 દિવસ સુધી મારી ગાડી રસોડાની અંદર ભૂખ્યાને ભોજનમાં મેં ખુદ ચલાવી છે. અને હમણાં થોડા દિવસ પહેલાં જે આઇસોલેશન વોર્ડ ચાલતું હતું કાપોદરા પાસે, તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આઇસોલેશન વોર્ડમાં પણ સેવા આપી છે. વાલીઓને સ્કૂલ વિશે શું કહેવા માંગો છો? વાલીઓને સ્કૂલ વિશે એટલું જ કહેવા માંગી કે પોતાના બાળકોને નિયમિત રીતે જે ઓનલાઈન અત્યારે ભણતર આવે છે તે ફરજિયાત કરે અને એમાં વાલીઓ ઘરે બેસી અને બાળકોના ભણતરમાં ધ્યાન આપે ઓનલાઈનમાં, કેમકે અત્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઈન ભણવું ખૂબ જરૂરી છે. તો બાળકો મોબાઈલની અંદર બીજી કોઈ પ્રવૃત્તિ ન કરતા પોતાના અભ્યાસક્રમની અંદર ધ્યાન આપે તે વાલીઓએ પૂરું ધ્યાન આપવું એવી અમારી વિનંતી છે. અશોકભાઈ પંચાસરા, GTV ન્યૂઝ, કામરેજ.